અરવલ્લીના માલપુર ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। મગફળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। મોડી રાતથી જ ખેડૂતો મગફળી વેચવા લાઈનમાં લાગ્યા છે। માલપુર મોડાસા હાઈવે પર 2 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી છે। ધીમી ખરીદીની પ્રક્રિયાથી ખેડૂતો પણ પરેશાન છે। તો માલપુર કેન્દ્ર પર 3599 ખેડૂતોની નોંધણી થઈ છે। હજી સુધી માત્ર 500થી વધુ ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે। અરવલ્લીના માલપુર ખરીદ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈન। મગફળી વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। અરવલ્લીથી સંવાદદાતા તસ્લીમ સુથાર ફોન લાઈન પર। તસ્લીમ, મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે, શું છે અપડેટ? ચોક્કસપણે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખાસો એવો સમય થયો, 3599 એટલે 3600ની આસપાસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી 500 જેટલા ખેડૂતોની મગફળી ખરીદરાઈ છે। મોડી રાતથી જ ખેડૂતોને લાઈનમાં લાગવું પડે છે અને શામળાજી હાઈવે, શામળાજી ગોધરા હાઈવે એટલે માલપુર પાસે 2 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગે છે। ધીમી ખડી મગફળીની ખરીદીથી ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોની એક જ માંગ છે કે લાઈનમાં ન ઉભું રહેવું પડે અને આ જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવવામાં આવે। ધન્યવાદ તસ્લીમ જાણકારી માટે।